દિશા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારે ધુમ્મસનું વાતાવરણ સર્જાવાની સાથે ઠંડીમાં થયો ઘટાડો. દિશા પંથકમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડતી હોય છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડતી હોય છે અને ત્યારબાદ બીજા નંબરે દિશા આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ શિયાળામાં જોઈએ તેવી ઠંડી પડી ન હતી, પરંતુ છેલ્લા 10 દિવસથી શહેરીજનો હાડ થીજાવતી ઠંડીનો સામનો કરી રહ્યા હતા અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જો કે છેલ્લા 2 દિવસથી ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. ત્યારે ગુરુવારે લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે શુક્રવારે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ધુમ્મસ છવાઈ ગઈ હતી, જેથી વહેલી સવારે હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી અને વાહન ચાલકોએ પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરીને પસાર થવું પડ્યું હતું. વહેલી સવારે ધુમ્મસની સાથે સાથે માવઠું સર્જાતા ખેડૂતો ચિંતિત બની ગયા હતા. માવઠાના લીધે સામાન્ય છાંટા પણ પડ્યા હતા, તો બીજી તરફ વાતાવરણમાં આવેલા પલટાના લીધે ઠંડીમાં ઘટાડો થયો હતો અને શુક્રવારે લઘુત્તમ તાપમાન 15.8 નોંધાયું હતું. બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા.